गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હું મયુરીબેન પંચાલ ધોરણ 8માં સાયન્સ વિષય પર પાઠ 12 ઘર્ષણ એના પર આપણે ઘર્ષણ બળ અને ઘર્ષણ પર અસર કરતા પરિબળો એમાં જોતા હતા. હવે આપણે 149 પેજથી ફરીથી જોશું. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓ ના ખરબચડા ભાગોના જોડાણને કારણે ચોપડી બધાય હાથિયાર હાથમાં રાખવાની છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાંકળી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે સાદડી ચટાઈને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. મેં તમને કહ્યું હતું કે જો સાંકળી પર કોઈ વ્યક્તિ બેઠેલું હશે તો ઝડપથી ખેંચાશે નહીં, અને કોઈ નહીં બેઠું હોય તો ઝડપથી ખેંચી શકાય છે. બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાડવું પડે છે. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હોય. આકૃતિ 12.6 જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાન લાવો કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખો? હવે જો એક બોક્સને આપણે એકદમ સ્થિર સ્થિતિમાં છે અને મારે એને બળ લગાડીને આગળ લઈ જવું છે તો એને થોડો સમય અને બળ વધારે લાગે છે. સમય કરતાં બી મારું બળ વધારે લાગે છે. પણ એ જ વસ્તુ જો ગતિમાન હોય અને એને હું ધક્કો મારું તો મારું બળ ઓછું લાગે છે. બરોબર, પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂર બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થને અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. એટલે જે સ્થિર હતું એવી વસ્તુ પર જ્યારે મેં બળ લગાડ્યું એ સ્થિત ઘર્ષણનું પ્રકાર છે. જ્યારે મેં ઓલરેડી એ સરકતું હતું અને એના પર મેં જે બળ લગાડ્યું એ સરકતા ઘર્ષણનું માપ છે. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે. હવે એના પછી મુદ્દો છે 12.3 ઘર્ષણનું એક જરૂરી દૂષણ. એટલે જે નેગેટિવ પાસું કહી શકાય કે એનાથી શું પ્રોબ્લેમ થાય છે. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? હવે કોઈ કાચનો ગ્લાસ કે કુલડી ખરબચડી આવે છે અને કાચનો ગ્લાસ જે લીસો હોય છે, હવે આ બેમાંથી આપણને સરળ કયું પડે છે? જુઓ, રાખવું સરળ છે. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ? કાચના ગ્લાસ પર જો તેલ લાગેલું હશે તો આપણે એને પકડવો મુશ્કેલ થાય છે. પણ જો એની જગ્યાએ માટીની બનેલી કુલડીને તેલ લાગ્યું હશે તો આપણે ઝડપથી એને પકડી વ્યવસ્થિત એને પકડી શકીએ છીએ અને સરકવાનો ડર હોતો નથી. જરા વિચારો, જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે નહીં બને. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. ભીના કાદવવાળા જગ્યા પર આપણે ચાલવાનું હશે તો આપણે પડી જવાની બીક લાગે છે. લીસું ભોયતળિયું હશે અને એમાં પાણી નાખેલું હશે તો ત્યાં બી આપણને ભય લાગે છે. અને ઘણી વખત ભોયતળું ખાલી લીસું હોય ને તો બી આપણને ઘણી વખત ચાલતા ડર લાગે છે. એનાથી અચાનક સરકી પડશે. શું તમે કોઈ પણ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેક બોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે.
જે બ્લેકબોર્ડ પર ચોટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની ન શકે. બરોબર, બની શકે ના બની શકે. જો કોઈ કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. હવે જુઓ, જેમ કે રોડ ઉપર ટ્રક ચાલે છે, આપણા રસ્તાઓમાં સિમેન્ટ કોન્ક્રીટ અને એ બધું નાખવામાં આવે છે. ખાલી સિમેન્ટ નાખીને બનાવ્યો કે આરસ પણ નાખીને બનાવ્યો તો ટ્રક રોકાવાનું નામ લેશે નહીં. પણ સિમેન્ટ કોન્ક્રીટ નાખવાથી શું થાય છે, એમાં થોડું ખરબચડાપણું આવે છે અને એ ખરબચડાપણાના લીધે જ્યારે ટ્રકને બ્રેક મારી તો એ થોડા સમય પછી ઊભી રહી જાય છે. પણ એ જ વસ્તુ જો આરસ પાણીનો હિસ્સો માર્બલ હોત તો એના પર ઊભી રહે નહીં, રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દીવામાંથી ન રોકી શકાય કે ટાઈમમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. એટલે દરેક જગ્યાએ ઘર્ષણની જરૂર પડે છે. એક ટાઈ બાંધવા માટે બી કપડામાં થોડું ઘર્ષણ હોય ત્યારે ટાઈ બંધાય છે, નહીં તો લપસીને નીચે ઉતરી પડે છે. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય. હવે જેમ એનું સારું પરિણામ છે એમ એનું અમુક નુકસાન બી છે. કે એનાથી શું થાય છે, ઘર્ષણની હાનિકારક અસરો બી છે કે ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, જેમ કે ટ્રક અને ગાડીઓના ટાયર, પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા હોય, સોલ કેમ ન હોય. તમે રેલવે સ્ટેશન ઉપર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ જોયા હશે. એટલે જ્યાં વસ્તી વધારે ચાલે છે ત્યાં આપણને દરેક વસ્તુ થોડા સમય પછી ઘસાયેલી લાગે છે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથોડીઓને જોર જોરથી એકબીજા સાથે ઘસો, તમે કેવો અનુભવ કરો છો, કેવો અનુભવ કરશો, આપણને હાથમાં ગરમાવો મહેસૂસ થાય છે. જ્યારે તમે માચિસની દીવા ચડીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. બરોબર ને, માચિસની દીવાની સળીના ઉપરના ભાગમાં, બાકસની ઉપરના ભાગમાં એક ખરબચડો ભાગ હોય છે જેના પર આપણે ઘસીએ એટલે માચિસ પ્રગટે છે. જો એ રીસો હોત તો પ્રગટત નહીં. તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું. આટલેથી પાઠ હું સમાપ્ત કરું છું. આગળના મુદ્દાઓ બીજા વિડીયોમાં આપણે ભણશું. જય હિન્દ.